ત્રણ હોલ છે, એની અંદર પાણી ભરવાનું, પાણી ભરવાનું, પાણી નીકળશે અને એ પાણી આપણે ગરમ ભરી દેવાનું. ના, એવું નથી. આ ત્રણ કેન્ડલ છે, આ પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનેલી છે, અને કિયા અને સિરામિક કેન્ડલ શું કરશે, આ પાણી અંદર પેલા ખોલી લીધું. એનો મતલબ કે આ રહે નીચે, આની અંદર ફિટ કરવાના છે. બે કલાક પાણીમાં પલાળવાનું કીધું, થોડુંક મજબૂત થઈ જાય, તમે ફિટ કરો થોડુંક આમ ટાઈટ તો ભાંગી નહીં, નકર દીકરા ભાંગી જાય. પેલા તને પલાળવા રાખી દે, પાણીને સીધા જ કરે સાચી રીતે. સ્વાદ માં ફેરફાર હોય એ બધો કચરો આ શોષી લે, અને શુદ્ધ પાણી નીચેની ટાંકીમાં ભરે, પછી આને ગરમ રાખી દેવાનું. એના માટે અમે જો આ સાદું મટકું લીધું, અહીંયા ઉપર રાખ્યું હતું ને એ મટકું અમારે ભાઈ તોડી નાખ્યું જીયાને, એટલે પછી સિમ્પલ જ લઈ આવ્યા કે આમાં વધારે ઠંડુ પાણી રહ્યું, ઓલા કરતા જે વિદેશી માટી આવે ને એના કરતા આપણે દેશી સારું. તો આ વખતે આવું મટકું લઈ આવી હું, અને આ ફિલ્ટર લઈ આવ્યા. આ ફિલ્ટર તો છે જ આરોનું, પણ હવે નથી વાપરવું મારે, કેમ કે એમાં છે ને બધા પોષક તત્વ એના જે મેઇન વસ્તુ છે એ બધી વહી જાય છે, એની મિનરલ્સ વહી જાય છે, એટલે પછી અમે એમને નળનું જ પાણી પીતા તો એ ડોળું આવતું, એટલે પછી એવું કીધું કે હાલો ને આવું કંઈક નવીન લઈએ કે પાણી શુદ્ધ થવું જોઈએ, ડોળું ના હોય એટલે હાલે. વધારે ડોરું આવતું હોય તો બે વખત બદલવાનું, નહીં તો એક વખત બદલવાનું. પેલા દિને એમ કીધું કે તમે સેજ કલર ચેન્જ થઈ
કાઢી વ્યવસ્થિત સાફ કરી નાખજો, એક વખત ધોઈને પાછું ફિટ કરી દે તો હાલે. પછી પાણી ઓટોમેટિક ઓછું થઈ જાય ને આ ઉપરની ટાંકીમાંથી નીચેની ટાંકીમાં, એમ થાય કે હવે બહુ ઓછું પાણી નીકળે છે તો પછી બદલાવી નાખવાના. તો અમને તો એવું થાય કે આ આરો કરતા આ ફિલ્ટર સારું દેશી. પાછું આ ફિલ્ટર કરી એવું લાગે તો તાંબાની ટાંકીમાં નાખી દીધું. હાલો ને સાહેબ, આ સ્ટીલ છે એટલે એમાં ફિલ્ટર તો ન થાય પણ એ પીવામાં સારું. તાંબાનું ફિલ્ટર તો ના થાય પણ હું બેક્ટેરિયા નાશ કરી નાખે. જેમ યુવી કામ કરે ને તાંબાનું કડો કામ કરે. હા તો હાલો ફટાફટ ફિટ કરી દઉં. એટલે એક વખત જે આ પાણી આવશે ને આ ઉપરની ટાંકીમાંથી નીચે, એ ફેલ જશે, એ પાણી નહીં પીવાનું. એ પાણી ફેંકી દેવાનું એક વખત આવે, પછી બીજી વખત પાછું ભરીએ ને એ પાણી પીવા લાયક હોય. તો અત્યારે આ ફિટ કરીએ ને એમાં પાણી ભરી દઈએ ટાંકી આખી. આ ફિલ્ટર અમે અહીંયા ગામમાંથી જ લીધું, ગણેશ દુકાન છે વાસણની ત્યાંથી જ. એટલે કોઈ પણ વાસણની દુકાન હોય ને ત્યાં મળી જાય, લગભગ રાખતા જ હોય. તો જો ફિટ થઈ ગયા ત્રણે ત્રણ સિરામિક, કઈક આવું દેખાય. હવે એમાં પાણી ભરી દેવાનું કા, અને સવાર થાય ને બે ત્રણ કલાક, કે છે કે બે ત્રણ કલાક ની અંદર ફિલ્ટર થઈ જાય પાણી, આ ટાંકી પાણી છે એ નીચે ટાંકીમાં આવી જાય. પણ આપણે તો આખી રાત રહેવા દેવાનું છે, ભરી અને સવાર સુધી રહેવા દેવાનું. પછી સવારે આપણે પાણી જોવું કેવું ચોખ્ખું છે તમને બતાવશું. અને અત્યારે નાખી પાણી બતાવશું કેવું ડોરું છે ને પછી કેવું થાય. બે નાખો ભરી લે, આ સુધી જઈ નવી કરી લીધી, ફિલ્ટર બંધ કર્યું ને નડી આવતી હોય ને વાલમાંથી સીધી ધ્યાન નથી ભરી દેવાનું કીધું. ઓલા ફિલ્ટરમાં જે પાણી જાય ને એ બંધ કરી દીધું, નળમાંથી ડાયરેક્ટ જતું હતું એને આ ફિલ્ટરમાં આવવા દીધું. અને આને રાખશું અહીંયા ઉપર, પણ અત્યારે તો ખાલી આપણે એક વખત ચેક કરવાનું છે ને એટલે નીચે રાખ્યું. અત્યારે એનો કલર એ નીકળો છે એટલે થોડુંક વધારે ડોર લાગે, સફેદ પાવડર નીકળો, પાવડર સફેદ છે એટલે સફેદ લાગે થોડું. એક ગ્લાસમાં ભરીને બતાવતા ને કેવું છે પાણી. જોઈને કોઈ ખબર નહીં પડે, આવું છે સહેજ પીળું લાગે. હવે કાલ જોઈએ કેવું કા પાણી છે એ સરસ પાછું થાય કે આવું ના ઉરીએ. થઈ જ જાય, ચોખ્ખું થાય જ છે, કેમ કે વાપરેલા આવા ફિલ્ટર જોયા અમે ઘણાને એટલે પછી એનું જોઈને જ અમે લીધું છે. તો ચાલો હવે સવારે તમને બતાવશું કે પાણી શુદ્ધ કેવું થયું. તમારે ભાણવરમાં તો સતસાગર ડેમથી પાણી આવે છે, વરસાદનું મીઠું જ હોય એવું બધું હોય નહીં, પણ છતાં એમાં રીતે ફરતું ફરતું આવતું હોય ને ઘણા ક્ષાર ને અમુક બિનજરૂર એમાં મિક્સ થઈ ગયા હોય, ક્યારેક ક્યારેક દોરો આવી જાય, ગુડ મોર્નિંગ. સવારના 9 વાગ્યા છે, નાસ્તો પાણી બધાય કરી લીધું અને આ બાજુ રસોડામાં કામકાજ ચાલે, બધી છાસ બને છે, 4-5 દિવસની મલાઈ ભેગી થઈ ગઈ હતી એટલે આવી રીતે મોટર મૂકીને બનાવી લઉં છું. અને પાણી પછી જોશું આપણે ફિલ્ટરનું કેવું થયું છે. આ બાજુ જો રસોઈ ચાલુ જ છે, કુકરમાં થાય છે મઠ, મઠ બાફવા મૂકી દીધા, આજે મઠનું શાક બનાવવું છે. અને બીજી બાજુ બને છે મીઠાઈમાં ખીર, તો સરસ મજાની ખીર બને ત્યાં સુધી આપણે કડવું કડવું લીમડાનું જ્યુસ બનાવવાનું છે. તો આ લીમડો છે તાજો, સરસ મજાનો ધોયો છે હમણાં, અને ધોઈ અને એનું બનાવવાનું છે જ્યુસ. તો જે કુણા કુણા પાન છે અને મોરને છે એ બધું લઈ અને બનાવ્યું છે જ્યુસ. તો સરસ જ્યુસ બની ગયું. ચાલો એને ફટાફટ તાજે તાજું હોય ને ત્યારે જ પી લેવાનું હોય એટલે આવી રીતે ગાળી અને જ્યુસ કાઢી અને પી જવાનું સવારમાં. તો એનાથી બેસ્ટ બીજું કાંઈ નથી. ચૈત્ર મહિનો છે એટલે આખો મહિનો હું આ જ્યુસ પીવ જ છું. આ વર્ષથી જ ચાલુ કર્યું છે પણ બહુ બધો ફેર પડ્યો છે આનાથી.
તો આ બધું જો ગળાઈને આવું વધ્યું ફેંકી દેવાનું છે. છાશ આપણી રેડી થઈ ગઈ છે, જ્યુસ પી લીધું ત્યાં સુધીમાં. સરસ મજાનું માખણ નીકળ્યું છે ઘણું બધું. તો હવે આને બહાર કાઢી લઈશ માખણને. પાણી માં કેટલો ફેરફાર છે પણ હાવ માઇનર ફેરફાર છે. આજે ઉપરનું ટાંકાનું નળનું પાણી હતું સેજ આમ પીળા કલર જેવું લાગતું, સેજ હતું અને સેજ ચોખ્ખું થયું, પણ કેમેરામાં બહુ ઓછી ખબર પડી. લેખીને જોવો ને આમ તળીએ તો ખબર પડી. મેં આગળ જોયું હતું, એકવાર પાછું જોઈ લઈએ. જતીરા જોઈને ખબર પડે કે આ સેજ પીળા કલર જેવું લાગે, જો નીચેની સાઈડમાં એ ટાંકાનું હોય અને આ જો વ્હાઇટનેસ તરીકે વ્યવસ્થિત લાગે. પછી એક આ યુટ્યુબના વિડીયોમાં એવું કહેતા હતા કે પાણીનું TDS માપાય અને 300 આસપાસ હોય ને એ પીવા માટે સારું. તો TDS મીટર તો મારી પાસે નહીં, ઓનલાઈન મગાવવું છે. પણ અને pH મીટર આવે એ મગાવી જોઈએ ખબર પડી. અને પીવા લાયક પાણીની pH છે ને 6.5 થી 7.5 જેવી હોય ને તો હાલશે. પીએચમાં પાછું એવું હોય કે pH ઘટે, 1 થી 7 હોય તો એસિડ પાણી, 7 થી વધારે હોય તો આલ્કલાઇન પાણી, અને વચ્ચેનું હોય ને 7નું એ તટસ્થ એમ. અને 6.5 એટલે સેજ થોડુંક એસિડિક અને 7.5 એટલે સેજ 2 જ આમ એટલો એટલો. તો હું આ pH પેપર મેડિકલમાં લઈ આવ્યો. એટલે આ pH પેપર છે ને પીળા કલરની પટ્ટી હોય અને આમાં કલર કોડ લખ્યા હોય જો એટલે કે એસિડિક પાણી હોય જે પીવા લાયક નથી એ 1 થી 7માં આવો કલર દેખાડે અને બેઝિક એ આવો આલ્કલાઇન. તો કે પીવા લાયક તો આવે નથી પણ વચ્ચેનું 7, 6.5, 7 કે થોડુંક 7.5 એવું થઈ જાય તો હાલશે. એમ તો એસિડિક બેઝિક માં બે સરખું જ છે. આ તો ખાલી થોડા ઘણા છાસ દૂર કરી આવે છે, કચરો આ દોડું પાણી હોય છે એકદમ દોડું દેખાય એ શુદ્ધ કર્યું. બાકી ત્યાં થોડો ઘણા બધા હતી બધે છાસ કાઢ ના છે, પણ એમ તો થોડું હોવું જોઈએ ને. બધું એટલું બધું ના થાય પણ નોર્મલ શુદ્ધ કરે છે બધાનો કલર તો છે. જો આનો કલર છે ને સે 6 જેવો છે એટલે કે આ પાણી છે એ 6 પીએચ નું છે. તો અત્યારે આ પાણીની પીએચ 6 ની આસપાસ છે, પીવા લાયક કહેવાય. બહુ એસિડિક નથી, બેઝિક નથી અને વચ્ચેનું નથી.